वर्ष 2022 હવે તેના અંતમાં છે અને લોકો નવી આશાઓ સાથે 2023 ની રાહ જોઈ રહ્યા છે। છેલ્લા એક વર્ષથી રાજકીય ક્ષેત્રે પણ ઉથલપાથલ થઈ છે। આ દરમિયાન ઘણી વિધાનસભા ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ પણ યોજાઈ, જ્યાં જનતાએ પોતાના મતથી સત્તા બદલી કે જાળવી રાખી। કેટલાક રાજકીય પક્ષો માટે આ વર્ષ નવી તકો લઈને આવ્યું છે તો કેટલાક માટે વધુ મહેનત કરવાનો સંદેશ લઈને આવ્યું છે। ચાલો આપણે કેટલીક મુખ્ય રાજકીય ઘટનાઓ પર એક નજર કરીએ જે આ વર્ષે ચર્ચામાં રહી। કોંગ્રેસ પ્રમુખ ચૂંટણી અને ભારત જોડો યાત્રા આ વર્ષની સૌથી મોટી રાજકીય ઘટના કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી છે। આ ચૂંટણીમાં છેલ્લા 25 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારની વ્યક્તિ પાર્ટી અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવી છે। આ ચૂંટણીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર વચ્ચે સીધો મુકાબલો હતો। મલ્લિકાર્જુન ખડગેએ શશી થરૂરને મોટા અંતરથી હરાવ્યા હતા। ખડગેને કુલ 7,897 વોટ મળ્યા, જ્યારે શશી થરૂરને 1,072 વોટ મળ્યા। તે જ સમયે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ પણ આ વર્ષે ઘણી હેડલાઇન્સ બનાવી। રાજકારણમાં લાંબા સમય બાદ આવી પદયાત્રા થઈ રહી છે। આ યાત્રા 7 સપ્ટેમ્બર 2022 રોજ કન્યાકુમારીથી શરૂ થઈ હતી। 150 દિવસમાં 3,570 કિલોમીટરનું અંતર કાપીને આ યાત્રા શ્રીનગરમાં સમાપ્ત થશે। પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર, જે ચમત્કારિક રીતે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની, એ જ પરિણામ પંજાબની ચૂંટણીમાં જોવા મળ્યું। સત્તાધારી કોંગ્રેસનો અહીં ખરાબ રીતે પરાજય થયો હતો। આમ આદમી પાર્ટીએ રાજ્યની કુલ 170 બેઠકોમાંથી 92 બેઠકો જીતી અને ભગવંત માનને રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા। પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં મોટી બેદરકારી। 5 જાન્યુઆરી 2022 રોજ પંજાબની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ઘોર બેદરકારીની ઘટના સામે આવી હતી। ફિરોઝપુરમાં કેટલાક પ્રદર્શનકારીઓએ તે રસ્તો બ્લોક કરી દીધો જ્યાંથી વડાપ્રધાનનું મોટર કાફે પસાર થવાનું હતું, જેના કારણે વડાપ્રધાન 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટવાયા હતા। આ ઘટના બાદ વડાપ્રધાન દિલ્હી પરત ફર્યા હતા। તેમણે ન તો કોઈ કાર્યક્રમમાં હાજરી આપી અને ન તો તેઓ 2 વર્ષ પછી રાજ્યમાં તેમની પ્રથમ રેલીને સંબોધી શક્યા હતા। PFI પર પ્રતિબંધ। સરકારે સપ્ટેમ્બર મહિનામાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે PFI પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેના 100થી વધુ સક્રિય સભ્યોની ધરપકડ કરી હતી। આતંકવાદી પ્રવૃત્તિઓમાં કથિત રીતે સામેલ હોવાના કારણે સંગઠન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ કેન્દ્ર સરકારનું માનવું છે કે PFI અને તેની આનુષંગિક સંસ્થાઓ જાહેર વ્યવસ્થાને અસર કરતા વિનાશક કૃત્યોમાં સામેલ છે। દેશના બંધારણીય માળખાને નબળી પાડે છે અને આતંકવાદ આધારિત શાસન છે, પ્રોત્સાહિત તેનો અમલ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે। PFI ની રચના 22 નવેમ્બર 2006 રોજ કોઝીકોડ કેરળમાં કરવામાં આવી હતી। બિહારમાં સત્તા પરિવર્તન। બિહારમાં ફરી એકવાર ભાજપ નીતિશ કુમારની યુક્તિને સમજવામાં નિષ્ફળ ગયો અને તેઓ ખૂબ જ સરળતાથી પક્ષ બદલવામાં સફળ થયા। તેમણે સાથી પક્ષ ભાજપથી અલગ થઈને ફરી એકવાર રાષ્ટ્રીય જનતા દળ સાથે જોડાણ કર્યું। નીતિશની આ યુક્તિ ભાજપને સમજાય ત્યાં સુધીમાં તો પાણી માથા ઉપર જઈ ચૂક્યું હતું। નીતિશે સત્તાધારી ભાજપને વિપક્ષમાં ધકેલી દીધું અને રાષ્ટ્રીય જનતા દળના સમર્થનથી સરકાર બનાવી। તેજસ્વી ડેપ્યુટી CM બન્યા। આ સાથે લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે। હિજાબ વિવાદ। આ વિવાદ કર્ણાટકના ઉડુપીની એક સરકારી કોલેજથી શરૂ થયો હતો। કોલેજની વિદ્યાર્થિનીઓ ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરીને હિજાબ પહેરીને કોલેજમાં આવતી હતી। ધીરે ધીરે આ ચલણ વધવા લાગ્યું અને ઘણી શાળાઓ અને કોલેજોમાં આવી ઘટનાઓ સામે આવી। ફેબ્રુઆરીમાં રાજ્ય સરકારે કર્ણાટક શિક્ષણ અધિનિયમ 1983 કલમ 133(2) લાગુ કરી। આ અધિનિયમ અનુસાર તમામ વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત ડ્રેસ કોડ પહેરીને આવવું ફરજિયાત કરવામાં આવ્યું હતું, જેની સામે મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો।